નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચારમાં. દેવાધિદેવ મહાદેવ ભગવાન વાડીનાથ નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી આરંભાઈ છે. મહેસાણા જિલ્લાના તરફ ખાતે માલધારી સમાજના આરાધ્ય દેવ ભગવાન વાડીનાથ મહાદેવના નૂતન શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે. વાડીનાથ શિવાલયમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મહોત્સવ પ્રસંગે 7 દિવસ 1100 અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞ આયોજિત કરાયો છે. 7 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. તેમજ મહાયજ્ઞ પ્રસંગે 7 દિવસ દરમિયાન ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપશે. તો 22 તારીખે અતિરુદ્ર મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના તરફ ખાતે વાડીનાથ ભગવાનનો મહોત્સવ આગામી 16 અને 22 ફેબ્રુઆરીના 7 દિવસ મહોત્સવ. નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મહોત્સવનું આયોજન 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. 16 તારીખથી 22 તારીખના આપણા કાર્યક્રમો જેવી રીતે સવારે શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે, એના પછી જે રાજકીય મહાનુભાવ આવે એમનું સન્માન અને એમના ઉદ્બોધન લેવાના કાર્યક્રમ રાખેલ છે. એના પછી આપણે 2 થી 4 કલાકે જે ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અલગ અલગ ટીમો આવીને લોકોને આખા ભારત વર્ષની જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ છે, એ પછી નૃત્ય હોય, ફોક સંગીત હોય, બધાનો પણ અલગ અલગ કાર્યક્રમો આપણે રાખવામાં આવેલ છે. 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણા ભારત વર્ષના જે સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, ચારે દિશાઓના ચારે શંકરાચાર્ય મહારાજ અલગ અલગ દિવસે આવશે અને અલગ અલગ દિવસે આપણને ઉદ્બોધન આપશે. અને એ જ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જે ખ્યાતમાન મોટિવેશનલ સ્પીકરો છે એ પણ સમાજ સુધારણા માટે, સમાજના ઉત્થાન માટે એ પણ પોતાની સ્પીચ આપશે અને લોકોને જાગૃત કરશે. અને રાત્રિના કાર્યક્રમમાં આપણે લોકડાયરાનો સંતવાળીનો કાર્યક્રમ રાખે છે, એમાં ગુજરાતના સાથેને સાથે ભારત વર્ષના જે ખ્યાતમાન કલાકારો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે. પૂજ્ય બાપુ જેમના થકી આ સરસ મજાનું મંદિર બન્યું છે, આખા ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે, એમની પણ એક ફિલ્મ બનાવવામાં આવી છે અને ફિલ્મ રોજ આપણા હજારો લોકો જોઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને લોકો જાણી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હતું, એમના જીવનના શું ઉદ્દેશ્યો હતા, સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલી હતી, શિક્ષણ માટે એમને શું વ્યવસ્થા કરેલી હતી, બધા જ કાર્યક્રમો એમની ફિલ્મોમાં આપણે બધાને જોવા મળશે. કેટલા લાખ પબ્લિક આ મહોત્સવમાં આવી શકશે? અત્યારે સેવક સમાજ સાથેને સાથે જે પ્રમાણમાં માહોલ બને આપણે બધા અત્યારે જોઈ રહ્યા છે એ પ્રમાણમાં રોજથી 2 થી 3 લાખ અને છેલ્લા દિવસે 5 થી 6 લાખ પબ્લિક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે. ઓકે.